હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આજે તો ઘણા દિવસ પછી જો તડકો દેખાતો હશે, આપણે નહીં હોય તો 15-20 દિવસ સુધી તડકો જોયો નહીં. એ આ સલંગ આટલા દિવસથી કરું, વરસાદ ના પડ્યો હોય તો અંધારું રહેતું અને બિલકુલ તડકો ના પડતો. હવે તડકો પડ્યો છે ને તો સારું છે. એનું કારણ કે તડકો પડશે ને તો આજે વરસાદના લીધા જે બીમારી ખરી ને એ વધી રહી છે ને, એમાં થોડો ઘટાડો થાય એટલા માટે. તો જો મસ્ત આમ સારું એવું ફીલ થઈ રહ્યું છે, ફ્રેશ તડકો નીકળે છે એના લીધે. બપોર પછીનો ટાઈમ છે પણ તો બી તડકાના લીધે થોડું ફ્રેશ ફીલ થઈ રહ્યું છે. તો એ તો બધું બરાબર છે. આંખમાં કંઈક પડ્યું છે, આંખમાં કંઈક પડે ને તો જ્યાં સુધી પાણી નીટ થાય ને ત્યાં સુધી મજા નહીં આવે. કારણ કે દવા કરતા ખરું ને, આંખો માટે પાણી બહુ જ અસરકારક છે. કારણ કે દિવસમાં તમે 4-5 વખત, ડૉક્ટરનું કહેવું તો એવું છે કે દિવસમાં 4-5 વખત તમારે મોઢું ધોવું જ જોઈએ અને ત્યારે તમારું કમ્પ્લીટલી આપણે જે ખરું ને આંખો એ તંદુરસ્ત રહે. આંખો માટે સારી વસ્તુ છે આંખોને ધોવું. દિવસમાં 4-5 વખત તો ધોવું જ જોઈએ. તો આજે તો જુઓ, ભેંસોને અંદર નથી બાંધી અને આટલા દિવસથી અંદરના અંદર બાંધ્યા છીએ એટલે જો હાલત કરીએ. અને અત્યારે તો જો બહાર બાંધેલા અહીં બે ગાય ને ભેંસને અહીંયા છે, બીજા ખરા ને ત્યાં બાંધેલા છે. અને જો ગમણોની હાલત અને અમને તો મજા કરી લીધી છે. ચોમાસું આવે ને એટલે વરસાદના લીધે દર વર્ષે થોડી અમારી આ જે શેતુરી ખરી ને એ નમા છે. કારણ કે વરસાદ પડે છે ને એટલે એના જે પાંદા ખરા ને એનું આ સાઈડ ક્વોન્ટિટી થોડી વધારે છે, સંખ્યામાં આ સાઈડ થોડા વધારે છે પાંદા અને ડાળા. એના લીધે ખરું ને પેલું વજન થાય ને વરસાદના લીધે એટલે આમ જ નમી જાય છે. જુઓ, વરસાદ એટલે ચોમાસું હોય ને એના મોડી આપણે ફરલી નાખી હતી, પણ જુઓ છેક નીચે ડારા પકી છે એટલી નમી ગઈ. અને નમીને જુઓ એની હાલત ગરડ્યા થયા પાડશે. માણસ જેમ નમી જાય છે ને એવું વાંકું વળી ગયું છે આખું, એટલેથી બેન્ડ થઈ ગયું છે. અને એનું તમને ચોખ્ખું જ આ દેખાતું હશે. જુઓ, કાલથી તો દિવાસો છે એટલે કે કાલથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. આપણે આટલામાંથી કોઈને દશામાનું વ્રત લીધું નથી અને બતાવત. કારણ કે દિવસો હોય ને એના આગલા દિવસે એટલે કે શ્રાવણનો પહેલો દિવસ હોય ને એના આગલા દિવસે દરેક મહેલામાંથી જેને બી આપણે દશામાનું વ્રત લેવાનું હોય ને એ બધા 4-5 જણા ભેગા થાય અને દશામાની મૂર્તિ લાવે અને ભેગા વ્રત કરે. કારણ કે દશામાનું વ્રત કરવું એ કંઈ નાની મોટી વાત નથી. કારણ કે દશામાનું વ્રત સૌથી આપણે અકળું હોય ને એટલે કે કાઠું, તો એ દશામાનું વ્રત છે. એટલા માટે તો 4-5 જણા ભેગા થઈને કરે ને ત્યારે જ કરી શકે. કારણ કે જે આપણે મૂર્તિ લાવ્યા હોય દશામાની એમની 10 દિવસ એમની સેવા કરવાની હોય, એમની આરતી ઉતારવાની હોય, ઘણું બધું હોય છે. એટલા માટે તો આટલામાંથી તો કોઈને લીધું નથી, નકર તમને બતાવો. કારણ કે આજે દશામાની જે પાઠ કરો ને એની તૈયારી થતી હશે,
જેમને બી લીધું હશે દશામાનું વ્રત, કશો વાંધો નહીં, અને કાલે દશામાનું વ્રતની શરૂઆત થશે અને કાલે દિવાસો છે ને, તો મોસ્ટ ઓફ તો ખરું, ઘણી જગ્યાએ તો ખબર નથી પણ અહીંયા અમારા ડભોડા નજીક ખરું ને ત્યાં કાયરોમાંનો મેળો ભરાય છે. જો મેળા તો જશું અને જશું તો તમને બતાવીશું, બરાબર, જોઈએ છીએ કાલની વાત કાલે, બરાબર. તો જુઓ, મારી તો આપણે પેલા બે ત્રણ હતા ને એ તો આપણે બિલાડી ખાઈ ગઈ હતી, પણ પીયા એમને નવા લીધા છે કુકડાના બચ્ચા, અને આ વખત તો ખાસા બધા લીધા છે ને, એ કલરફૂલ છે, જીવડા ખાય છે. હો આજે કુકડાના બચ્ચા કરાને જીવડા, પછી કીડીઓ મકોડા બધું ખાઈ છે. તો કુકડાના બચ્ચા તો ખરા ને એ આંટ લીધા હતા, પણ એક તો જાતે જાતે ગપે મારી ગયું છે, એ બચ્ચા તો વધારે મોટા ના થાય બચ્યું ના. અને જો બે દિવસે આપણે બાઇક ચાલુ કરી રહ્યા છીએ તો થોડી વાર હીટ કરીએ, મસ્ત હીટ થાય પછી થોડું કામ છે આપણે ગામમાં તો જઈ આવીએ, બરાબર. અને જો વેલ તો ખાસી ફોડી કરી નાખી છે આપણે, શું કહે, બધા પર તું રાખીએ ને તો નહીં ને ચોમાનું ગમે તે કોઈ ખાપ બાપ આવે કેડ, એટલા માટે. તો સાંજ પડી ગઈ છે અને આપણે ગુરુના અડ્ડા, ગુરુકા અડ્ડા આવ્યા છીએ, અને અહીંયા કમો એકલો છે કારણ કે વિપુલ તો ખરો ને, બે ત્રણ દિવસથી વિસનગર છે એ તો નથી. અત્યારે સાંજનો ટાઈમ છે તો મજા આવે છે, આપણે ડેલી રૂટીન કહી દઈએ ને તો સાંજના ટાઈમે આપણે છોએ ના મળીએ ને, તો અહીંયા આપણે ગુરુકા અડ્ડા આવે ને તો આપણે ત્યાં જ બેઠા હોય ત્યાં મળી જઈએ. અને બે દિવસમાં અહીંયા ચા ચાલુ કરે છે ગમોને, માટલા ચા, એટલે જે માટીના જે આવડા આવડા કપ આવે છે ને એની અંદર ચા બનાવવાના છે, તો બહુ મજા આવશે, તમને ચખાડીશું. ચખાડી તો નહીં શકીએ, કોઈ દિવસ અહીંયા આવશો તો પહી દઈશું મફત, કારણ કે આપણી જ દુકાન છે. વરસાદનું પાણી મળી જાય ને તો દબાઈને ફૂલા છે જાસૂદના. જો દુકાનના પાછળ જ છે ખાસા બધા છોડ છે, બે ત્રણ ત્રણ છોડ, પણ ફૂલ જુઓ કુટી એમ જ નહીં. અંદર સામાન્ય વ્રત છે ને એમના માટે તો ફાયદારૂપ જ છે, કારણ કે વ્રતમાં ફૂલની બહુ જ જરૂર હોય, તો અહીંયા તો ફૂલ દબાઈને ફૂલ છે. હવે થોડું વરસાદનો માહોલ થતો હોય એવું લાગી રહ્યું છે, થોડું થોડું અંધારી રહ્યું છે અને પવન ચાલુ થયો છે, પણ આજે થોડો તડકો નીકળ્યો ને એ બહુ જ મજા આવી, થોડું સારું લાગ્યું, ફ્રેશ ફ્રેશ ફીલ થયું, કારણ કે ઘણા દિવસથી તડકો નહોતો નીકળ્યો અને આજે નીકળ્યો છે. તો જો કામોની આજે કેસરની કેરી ખાને ને એના છોડ બી લાવ્યા છે વેચવા, એકના 500 રૂપિયા રાખેલા છે, અને આ પેસ્ટલ ખરું વિપુલને લેવા જતા સાપુતારા પેસ્ટલ અહીંયાથી, કારણ કે ત્યાં કંઈક આપણે જે આંબાની જે ખરી નર્સરી બહુ ખાસી મોટી મોટી છે અને ત્યાંની જે કેરીઓ ખરી ને બહુ ફેમસ છે એટલા માટે. પણ આ અહીંયા ચોકીદાર છે, ચોર ના આવે એટલે પેસ્ટલ રાખ્યો ચોકીદાર વિપુલ યુવાની.
જોવાનું. વિપુલના ત્યાંથી આપણે ઘરે આવી ગયા છે, ગુરુના અડ્ડાથી. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ અને પછી આપણે વ્લોગ બી એડિટ કરવાનો છે. તો સવારે અપલોડ કરી દે તો ભાવમાં બરાબર. તો આવજો, વ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો. અને કાલે તો દિવાસો છે, તો કાલે તો સવારે ઉઠી અને આપણે સુખડી બનાવીશું, કીડીઓને ખવડાવીશું અમારા ગામડાના રિવાજ પ્રમાણે. તો આવજો, કાલે પાછા મળશું.